नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 8 विषय विज्ञान पाठ नंबर 1 तेमा आगळ अभ्यास करिए। तो जोईए सूक्ष्मजीवों व्यापारी उपयोग। तो सूक्ष्मजीवों के जे आपणे नरी आँखे जोई शकता नथी तेने आपणे सूक्ष्मजीवो तरीके ओळखीए छीए। मोटा पाया पर आल्कोहोल, दारू तेमज एसिटिक एसिड एटले के आपणे जेने सामान्य भाषामां विनेगर कहीए छीए, વિનેગરના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે, એટલે કે એને બનાવવા માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે, જે તમે આગળ આકૃતિ 2.6માં અભ્યાસ કરી ગયા। જવ, દહીં, ચોખા તથા કચરેલા ફળોના રસમાં રહી પ્રાકૃતિક શર્કરામાં ઇષ્ટને ઉમેરીને આલ્કોહોલ એટલે કે દારૂનું ઉત્પાદન કરવામાં આવે છે, એટલે કે જે ખરાબ થઈ ગયેલા ફળો હોય, વધારે પાકી ગયેલા ફળો હોય, જવ, દહીં, ચોખા જેનું મિશ્રણ કરીને જે પ્રાકૃતિક એટલે કે જે કુદરતી રીતે જે મળી આવે છે તેમાંથી જે શર્કરા મળી આવે છે તેમાંથી આલ્કોહોલનું ઉત્પાદન કરવામાં આવે છે। પ્રવૃત્તિ 2.4 તેમાં સૌ પ્રથમ 500 ml બીકર લઈ તેમાં 3/4 ભાગ જેટલું પાણી ભરો, એટલે કે ચોથા ભાગનું પાણી ભરવાનું છે। તેમાં 2-3 ચમચી ખાંડ ઉમેરો, એટલે કે આપણે તેમાં ઓગાળવાની છે। તેમાં 1/2 એટલે કે 1/2 ચમચી ઈસ્ટ પાવડર નાખો, તેને 4-5 કલાક માટે ઉષ્ણ સ્થાન પર ઢાંકીને રાખો, એટલે કે તેને 4-5 કલાક સુધી જ્યાં એક સ્થાને જ રહી શકે ત્યાં તમારે રાખવાનું છે। હવે તેને સૂંઘો, શું તમને વાસ સુગંધ આવે છે? તો પછી તમારે જોવાનું છે તમને વાસ કે સુગંધ આવે છે, તો કે હા આપણને તેમાંથી સુગંધ આવશે, તે આલ્કોહોલ જેવી સુગંધ આવશે। આ સુગંધ આલ્કોહોલની છે, જે ઈષ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં ફેરવવાથી ઉત્પન્ન થાય છે। શર્કરા ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આથવણ કહે છે। એ સુગંધ તે આલ્કોહોલની છે કે જે આપણે ખાંડ ઓગાળીએ છીએ તેને તે આલ્કોહોલ એટલે કે દારૂમાં ફેરવે છે। શર્કરા એટલે ખાંડ। ખાસ યાદ રાખવાનું છે, શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આથવણ કહે છે। લુઈ પાશ્વરે આથવણની શોધ 1857માં કરી। ખાસ તમારે યાદ રાખવા જેવો આ ક્વેશ્ચન છે। સૂક્ષ્મજીવોનો ઔષધિ ઉપયોગ, એટલે કે ઔષધોમાં પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે। જ્યારે તમે બીમાર પડો છો ત્યારે ડૉક્ટર તમને પેનિસિલિયમનું ઇન્જેક્શન આપે છે, તે તમે જાણો છો કે તમને શા માટે પેનિસિલિયમનું ઇન્જેક્શન આપે છે? તો આપણે આજે તેના વિશે માહિતી મેળવી, અથવા કોઈ અન્ય એન્ટીબાયોટિક્સની ગોળી અથવા કેપ્સ્યુલ આપે છે। આ ઔષધોનો સ્ત્રોત સૂક્ષ્મજીવો છે, એટલે કે તેને સૂક્ષ્મજીવોના આધારે બનાવવામાં આવે છે। અમુક ટકા સૂક્ષ્મજીવોનો તેમાં પણ ભાગ હોય છે। તે બીમારી પેદા કરનાર સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે, એટલે કે તે જે સૂક્ષ્મજીવ દ્વારા આપણને બીમારી થાય છે તે સૂક્ષ્મજીવને તે નષ્ટ કરી નાખે છે અથવા તેની વૃદ્ધિ અટકાવે છે, નહીંતર તેને તે જે આપણને બીમાર પાડે છે તે તેની વૃદ્ધિ અટકાવે છે। આ પ્રકારના ઔષધોને એન્ટીબાયોટિક્સ કહે છે। જે આ પ્રકારના ઔષધોનો ઉપયોગ થાય છે તેને એન્ટીબાયોટિક્સ કહે છે। આજકાલ બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થઈ રહ્યું છે। સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન અને એરિથ્રોમાઇસિન સામાન્ય સ્વરૂપે ઉપયોગ કરવામાં આવતી એન્ટીબાયોટિક્સ છે, એટલે કે જે એક ઔષધિ છે કે જે તેમાંથી પણ તેને બનાવવામાં આવશે, જેને ફૂગ તેમજ બેક્ટેરિયા દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે, તેને ફૂગ અથવા તો બેક્ટેરિયા દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે। કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે, જેને અનેક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવે છે, એટલે કે તે સારવારમાં પણ ખૂબ ઉપયોગી છે। 1929માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગે બેક્ટેરિયલ રોગોથી બચાવવાના હેતુસર એક સંવર્ધન પર પ્રયોગ કરી રહ્યા હતા, એટલે કે તે 1929માં પ્રયોગ કરતા હતા એલેક્ઝાન્ડર। અચાનક તેઓએ સંવર્ધન પ્લેટ પર લીલા રંગના મોલ્ડના નાના નાના બીજાણુ જોયા, એટલે કે તેઓ પ્રયોગ કરતા હતા ત્યાં તેને
પોતાની પ્લેટ એટલે કે ડીશ પર તેને લીલા રંગના નાના નાના બીજાણુ જોયા. તેઓએ જોયું કે આ મોલ્ડ બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવશે, જો કે આમાંના ઘણા બેક્ટેરિયાનો પણ તેણે નાશ કર્યો. આ રીતે મોલ્ડમાંથી પેનિસિલિન બનાવે, એટલે કે તે પણ અમુક બેક્ટેરિયાનો નાશ કરે છે, અને પછી તેમાંથી મોલ્ડનમાંથી પેનિસિલિન બનાવાય, એટલે કે તે એક જાતની દવાની શોધ કરી. આગળ પાલતુ પ્રાણીઓ તેમજ મરઘામાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવા માટે પણ તેમના આહારમાં એન્ટીબાયોટિક્સ ભેળવવામાં આવે છે, એટલે કે જે સૂક્ષ્મજીવો છે જે પાલતુ પ્રાણીઓને તેના શરીરને નુકસાન કરે છે તેનું સંક્રમણ રોકવા માટે એટલે કે તેની વૃદ્ધિ રોકવા માટે એન્ટીબાયોટિક્સ તેમના આહારમાં ભેળવવામાં આવે છે, કે જે સૂક્ષ્મજીવો પછી આપણને નુકસાન કરી શકતા નથી. જેનો ઉપયોગ પશુઓમાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવાનો છે તેનો ઉપયોગ વનસ્પતિમાં રોગ નિયંત્રણ માટે પણ કરવામાં આવે છે. તેના દ્વારા અમુક રોગ પણ થાય છે, એટલે કે રોગનું નિયંત્રણ કરવા માટે પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે. એ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે કે માન્ય ડૉક્ટરની સલાહ મુજબ જ એન્ટીબાયોટિક્સ લેવી જોઈએ. તે ખાસ યાદ રાખવા જેવું છે કે ગમે ત્યારે તમે એન્ટીબાયોટિક્સ લઈ શકતા નથી, ડૉક્ટરના સૂચન મુજબ જ તમે લઈ શકો. વળી ડૉક્ટરની સૂચના મુજબ સંપૂર્ણ દવાઓ પૂર્ણ કરવી જોઈએ. તમને જ્યાં સુધી કોર્સ પૂરો કરવાનો કીધો હોય ત્યાં સુધી તમારે કરવો જરૂરી છે. જો એન્ટીબાયોટિક્સની જરૂર ન હોય ત્યારે કે અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તે ઓછી અસર કરી શકે છે. એટલે કે તમારે જરૂર ન હોય અથવા તો તમે વધારે માત્રામાં લ્યો તેમ ન ચાલે, એટલે કે ભવિષ્યમાં તમારે જ્યારે જરૂર હોય ત્યારે તમને તે અસર કરતી નથી. વળી બિનજરૂરી એન્ટીબાયોટિક્સ લેવામાં આવે તો શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટેરિયા નષ્ટ થઈ શકે છે, વધારે માત્રામાં તમારે લેવાની નથી. તેમ છતાં શરદી અને તાવમાં એન્ટીબાયોટિક્સ એટલી પ્રભાવશાળી નથી, કારણ કે આ રોગો વાયરસથી થાય છે, એટલે કે શરદી અને તાવ આપણને વાયરસ દ્વારા થાય છે, એટલે કે તેમાંથી આપણને ઉપયોગમાં લઈ શકીએ નહીં. આગળ જોઈએ રસી. શિશુ અને બાળકોને રસી કેમ મૂકવામાં આવે છે? તો કે રસી મૂકવાથી તેના શરીરમાં રોગ પ્રતિકારક શક્તિનો વધારો થાય છે, એટલા માટે રસી મૂકવામાં આવે છે. જ્યારે રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે તેની સામે લડત આપવા માટે આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે છે, એટલે કે જે સૂક્ષ્મજીવ આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે આપણા શરીરમાં અમુક શક્તિ હોય છે જે આપણું શરીર તે સૂક્ષ્મજીવો સામે લડત લડે છે અને આપણા શરીરમાં તેને પ્રવેશવા દેતા નથી, પરંતુ શરીરમાં નબળા હોય ત્યારે તે સૂક્ષ્મજીવો પ્રવેશી જાય છે. શરીરને એ પણ યાદ રહેશે કે એ જ સૂક્ષ્મજીવ જ્યારે આપણા શરીરમાં પુનઃ પ્રવેશે તો તે જ એન્ટીબોડી વડે તેની સામે કેવી રીતે લડત આપી શકાય. શરીરને પણ યાદ રહેશે કે સૂક્ષ્મજીવના આધારે તેને એન્ટીબોડી સામે લડત આપી શકે. આથી જો મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવને સ્વસ્થ શરીરમાં દાખલ કરવામાં આવે તો શરીરના કોષો તેની સામે લડત આપવા એન્ટીબોડી ઉત્પન્ન કરીને રોગકારકોને નષ્ટ કરશે. રોગકારકોને નષ્ટ કરે એટલે કે તેને સાવ નાબૂદ કરે છે અને આપણા શરીરમાં સ્ફૂર્તિ આવે છે. આ એન્ટીબોડી આપણા શરીરમાં હંમેશા માટે બનેલા રહે છે તથા રોગકારક સૂક્ષ્મજીવથી આપણો બચાવ કરે છે, એટલે કે જે સૂક્ષ્મજીવો હોય છે તેનાથી આપણા રોગકારક જે સૂક્ષ્મજીવો છે તેનાથી આપણે તે બચાવ કરશે, એટલે કે લડત આપે છે અને આપણા શરીરને સ્વસ્થ રાખે છે. આ પ્રકારે રસી કાર્ય કરે છે. કોલેરા, ટ્યુબરક્યુલોસિસ, શીતળા, કમળો જેવા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે, એટલે કે તેને રસી દ્વારા નાબૂદ કરી શકાય છે. તેની રસી સિવાય અન્ય કોઈ દવા નથી. એડવર્ડ જેનરે 1798માં શીતળા માટેની રસીની શોધ કરી હતી. કે શીતળાના રસીના શોધક કોણ છે તેવો તમારે પ્રશ્ન આવી શકે. તમારા બાળપણમાં તમને પણ અનેક રોગો સામે રક્ષણ મેળવવા માટે રસી મૂકવામાં આવી હશે, એટલે કે નાની ઉંમરે રસી મૂકવામાં આવે છે.
શું તમે આ રોગોની યાદી તૈયાર કરી શકો? તેની માટે તમે તમારા માતા પિતાની મદદ લઈ શકો. તમને યાદ ના હોય કઈ રસી મૂકે એટલે તમે તમારા માતા પિતાની મદદ લઈ શકો. બધા બાળકોને રોગો સામે સુરક્ષાની આવશ્યકતા હોય છે. જરૂરી રસી નજીકની હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય છે. બાળકોને પોલિયાથી બચાવવા માટે તમે ટેલિવિઝન પર તેમજ સમાચાર પત્રોમાં પોલિયોના રસીકરણ માટેનું વિજ્ઞાપન તો જોયું જ છે. વાસ્તવમાં તો બાળકોને આપવામાં આવતા પોલિયાના ટીપા એક રસી જ છે, એટલે કે નાનપણમાં પણ આપણને રસી આપવામાં આવે છે. આપણને સમાચાર પત્રોમાં અને ટેલિવિઝનમાં પણ આપણને આ રસી વિશે માહિતી મળી રહે છે, અને બાજુમાં જ્યાં સરકારી હોસ્પિટલ હોય ત્યાં પણ આપણે રસી મૂકી આપી છે. શીતળા વિરુદ્ધ વિશ્વવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું. પરિણામ સ્વરૂપે વિશ્વના મોટા ભાગમાંથી શીતળાને દૂર કરી શકાયું, એટલે કે હવે શીતળા રોગ નાબૂદ થયો છે. આજકાલ સૂક્ષ્મજીવોમાંથી રસીનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવે છે, જેનાથી મનુષ્ય તેમજ પ્રાણીઓને અનેક રોગોથી બચાવી શકે. એટલે કે સૂક્ષ્મ જીવો દ્વારા આ રસીનું મોટા પાયે ઉત્પાદન થાય છે, કે જેના દ્વારા મનુષ્ય અને પ્રાણીઓને રાહત મળે છે.